જય માતાજી વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર મિત્રો એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો રવિની માં શું છે આખો દે ઘરમાં ખુશ ફૂસ ખુશ ફૂસ કરી રાખ્યા વાવ છે હવે તારે ક્યાં એટલી બધી ઉપાધી કરવાની જરૂર છે એ વાવ માં વેતો નથી એટલે ઉપાધી કરવી પડે છે તારા કરતા જાજો છે તું વાવ ના વાક નો તારા કરતા ડાઈ છે ને બધી ખબર પડે છે ઘર માં માથા કરો માન કામ હોય ક્યો નહીતર કઈ ખાભરી બેસો હવે જો કાલ છે ને ઓલા ઉજમ માર્યા ને એનો દાડો છે દાડામાં બધાને ખાવા જવાનું છે કાલ રાંધતી નહીં દાણામાં જવાનું થાતું જ નથી કેટલાક દાણા ખાવા છે જ્યાં જાવલિયા પોરો પલાઠો કરીને બેહી જાવશો મારા નાના જીવતાન તઈ કહેતા કે હો દાણા ખાઈ દઈ પલિતમાં અવતાર આવે તમારે કઈ જાદા બાકી નઈ હોય આઠ દ બાકી હોય છે સીધા ભૂતમાં જન્મ જડશે એ ભલે હું ભૂત થાઉ ને તો તું મારા સામે ન આવતી નહીતર તું તો ફાટી પડીશ ન્યા ન્યા ઊભી ઊભી

કીધું પણ એ તમને લાગે એને હું ખોટું કીધું બાનું કચ કચ આખો દી ચાલુ હોય ગમે કામ ટોકવા હું તો બાના થાકી ગઈ હું મને ગાંડી કરી દે પડે મારું માથું જાય ગોળી ખાવી પડે છે અને સાચું કહું ને તો મને ઈ નથી સમજાતું કે તમે કાઢ્યા ઈ તો તને ટેવ પડી જાય થોડોક ટાઈમ જાય ને એટલે તું ટેવાઈ જઈશ હા ઈ તો હું ટેવાઈ જ જાય નહી તો હું જાય અરે બાપા જાજી લફ નો કરવાની હોય બા આઈ પણ સોટી સોઠ એક જાપે થી તારું કચ 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 સાંભળે યા ભાઈડા રે વાતો ના પડાકા નથી મારવા તારા બાપ બા જાતી થી આ પાણી એટલે બેહી ગઈ જરાક ઉતર લવો વારવા તો જોય કે તા બા તમે મહાન માં લે આટલા બને તમે ગરમ કા થઈ ગયા આઠ આઠ મહિના થયા પરણીને આવી પણ હજી એક કામ એને હરખું નથી આવડ્યું કે આ ઘરમાં કામ પેલા કઈ રીતે થાતા હું એ રીતે કરું એની એને બઈછડ નથી ખૂતી હું કરું અને આ તારો બાપ જાય ન્યા ન્યા રે કીધું તું કામ છે વેલા આવજો આયવા નહીં હજી બા કેને કેટલું ગરમ કરું કેને કેટલું ગરમ કરું ક્યારનું મૂક્યો અડધી કલાકથી

ઘરને ઉંધું નથી મારી દેવાનું આતને એમ કાય છોકરો પરે વવ આવે તો માથેથી કાય ઉતરી જાય આ કામ ઉતરો કામ બત્તું જાય છે ઓહો ઓહોહો મને એમ છે કે તું વવ માથે વેલા મોડું કામ ઉતારીશ એટલે તમારું કેવું એમ થાય છે કે વેલા મોડી વવ ને અયા ટકવા નઈ તો એમ મને એવું નથી પણ મને ઈ દુખ છે કે આ બધું મારે કીધું ને મારે કરવું એના કરતા તો છોકરો કુવારો તો એ હારું હતું મારે તો કરવું પડતું તો આ તો કરવું જ પડે છે કે પડે છે હા કુવારો કરીસ વેલા મળો ત મને બધું તારું દેખાય છે બા છાસ વાર પછી પરમદીની તમે કહો કે વધારે હરી ગઈ પંદી સેર કલાક બેઠી આટલી કલાક સાઈસ ફેરવવાની માથે આવી રીતે લા માખણના ફોદા આવે એટલે માખણ ને તારવી નાખવાનું તો હજી મારે તો માથે બેઠું રહેવાનું ને તું રેડિયો સો બીજી વાર નો બોલ બોલ ને બીજી વાર બોલ ને હાલો હું રેડિયો સાઉ હાલો હું વીજ ભારતી નું ટેશન મૂકી ને બોલ્યા કરું એટલે આ ડોહા ને નિરાઈ થઈ જાય ફેલાઈ તારા બાપ આ રવૈયા ને આમ મામા આમ આમ ઉપાડો લીધો છે આ ડોસિયા તો ઘરમાં

આવી દઉ્યા શું નહી પણ મારે કાઈ ફેર નથી પડે એમ કેમ રોજાલાના પેટનું ગમે એમ કઈ ને તો મગજમાં બેહતું જ નથી એની સાઈસ ફેરવતા હરખી ન આવડે

મોટી નાનડ ને પાણીઓ નાનો થયો હુવાડ મે એકલીએ કઈ રીતે મને કોઈ શીખવડ્યું તું બધું આવડે જ દે પણ આ નથી એ વિજુડી કે તારે વહુ આવી ગઈ આ મારો છોકરો 37 વર્ષનો થયો તોય હજુ મારે વહુ નું મોઢું જોવા મને લથ પડ્યું બોલ એટલે આ વહુ તને હરી લાગે છે હા સે ઈ કામ કરે પે ડાય સે જોઈ હું માણા ને એમ કરે છે એ લઈ જા એટલે તું વવ વારી થઈ જાય એટલે તને ખબર ના ના તારા દેવી સાર પાક ડોહ્યું છે વધારા ની ઘરે નવી વવ દેખી નથી કેના વખણ ચાલુ કર્યા નથી પાંચ લઈ જાય આવી આયા ડક ડક કરતી ધોઈડી આવી છે ઈ તો તારો વાંઢો રખડી ને એટલે તને ખબર છે બાકી એકવાર તારી ઘરે આવી જાય પછી હું તને કઈ કેટલી વિહા થાય ની પડાઈ થી ની પણ તો એની નકર માથા માં એક ગોરો પસાડી જાય છે મારે તો વહુ આવે ને તો સગવડતા કરી ભગવાન લે તે બાપુજી તમે તમારો આટો લઈ આવ્યા સોડા બટા કાઈ ઓધી ગઈડો ન જ થઈ ગયો હુંય ઈ સોડા પીઉ હે યુ યુ જો દીકરા હા બાપુજી મને એમ હતું કે છોકરો શું કરશે પણ તારા લગન પછી તારા જીવનમાં ઘણો ફેરફાર થઈ ગયો મોટા માણા જેટલી તારામાં બુદ્ધિ આવી ગઈ લે તે બાપુજી જીવનમાં ફેરફાર તો થોડો થાવો જ જોઈએ લગન પછી હા વાહ વાહ

છોકરો કેટલો હોશિયાર થઇ ગયો છે પણ તારામાં કઈ ફેર નથી પડતો આખું જીસીબી હમું કરી લીધું હમું કરી નાખ મે હોશિયાર હોય ને એના મોઢામાં તેજ જ નોખો હોય હું અને ઢેલ લાઈ નાના સીતરવા નો પડે એને તો ખબર જ હોય કેમ થાય તઈ ધીમે ધીમે લગભગ મારા છોકરો આઈ છે જેસીબી મનસે બનાવા હોય એટલી બધી આશા નો રાખ એટલો બધો હોશિયાર નથી તારો ગગો ખાલી બેરિંગ બદલાઈ વાય તો જો હવે હું કઉ છું હા હવે ફોન બદલાવી દયો તો સારું છે જો એકતા હોવાય વાત કરી વિડિયો કોલ માં પછી વહુને કીધું કે ભાણિયાનું મોઢું દેખાય જા ભાણિયાની સામે આમ મોબાઈલ રાખ્યો મે કીધું નિયન બેટા હું કરો છો તો તો ભાણિયો આમાનામાં સોટી ગયો આમાં નો સોટ તારું ડોહ નેટ સોટ હોય નથી સોટું મોબાઈલ ખરાબ થઈ ગયો છે તો મને બીજું કાઈ સુખ નો દયો ને તો કાઈ નઈ તમારી મહેરબાની હું જીવું છું ને તા મને એક મોબાઈલ લઈ દયો હું મરી જાવ તો મારો દાડો નો કરતા ઈ હાલ છે પણ એક ખારો મોબાઈલ લઈ દયો કાજલ બેટા એમાં વહુ નું શું કામ છે તમે હાલો ને ભેગા મારે ક્યાંય તારા ભેગો નથી આવું આ ઘણો ભૂંડો લાગ્યો છે હવે નથી લાગુ કોણ લાગ્યું એ તમારું નામ જાણે બાપુજી મને બોલાવી હા જો તમાર હાઉ ભેગે મોબાઈલ ની દુકાને જાવ અને સારો મોબાઈલ એક લઈ દ્યો ને હા અને બહુ મોંઘો નો લેતા ને તરા 1.5 લાખ એ ઉભી રહી એમ છે એ બાપા ખાલી 5000 વાળો લઈ દયો ને તોય હું રોડવી લે આ તો સોખા સીતર આવવા દો તો હાલો લઈ આવી અત્યારમાં નહીં માં ખરાબ અપોરે નથી જાવું હાજે ટાટા પર ના જાજો હા બા અત્યારે દુકાન જ બંધ થઈ ગયું હોય બધી બાપુજી તો હું માર ફોન નું કવર બદલાવી લઉં કાઈ વાંધો નહીં બદલાવી લે હો હાય રો હાય ઉભા જ હોય ઊભા જ હોય હાય થાકી ગયા ઘરમાં છે કે રે મૂકીને વઈ ગયા પપ લેવા હા

પછી કમ્પ્યુટરમાં આમ આમ કરીને બિલ કર્યા પછી પાછા મોબાઈલમાં ગોયડા સડાવ્યા જૂના મોબાઈલમાં સડાવ્યા એમાંથી બધું ડિલીટ માર્યું અને ફોર્મેટ માર્યું અને પાછું મેમરીમાં લઈને આમાં નાખ્યું ત્રણ કલાક ઊભી રાખી મે કીધેલા ભાઈ મોડું થાય કે માજી જૂના મોબાઈલમાંથી નવા મોબાઈલમાં બધું ડાઉનલોડ કરવામાં વાર લાગે 4 કલાક થઈ ત્યાં ડાઉનલોડ થયું ડાઉનલોડમાં કેટલી વાર લાગી જોયું ને કેટલી વાર લાગે તું વહુ ને રોજ વડકા ભરસ તો આ તો એક મોબાઈલ છે ને ઓલી વહુ છે તો જરાક વિચાર વીસ વર્ષમાં એના માવતરના ઘરના રીત રિવાજ રેકી ટેકી ને એની રેણી કેણી બધું જ્ઞાનું હોય એ કાલ સવારે આવી છે તો આપણા ઘરના રીત રિવાજ આપણા ઘરની રેણી કેણી એ બધું એના મગજમાં ડાઉનલોડ થતા વાર ન લાગે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજુડી હેલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ હું ઉર્જો હેલો મિત્રો હું છું ચારોલિયા અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક્રાઈબ કરો